તો આજના લેક્ચરમાં આપણે દાખલાને પ્રેક્ટિસ કરવાની છે. ગયા લેક્ચરની અંદર જીવનનિર્વાહ સૂચકાંકની થિયરી આપણે કમ્પ્લીટ કરી. આજે જીવનનિર્વાહ સૂચકાંકના પ્રેક્ટિકલ દાખલા અંગેની સમજ મેળવીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 17. એ દરેકને ખ્યાલ છે, જીવનનિર્વાહ સૂચકાંક શોધવો હોય તો બે રીતે શોધી શકાય છે. એક તો કૌટુંબિક બજેટની રીત, અને બીજી કઈ રીત છે, કુલ ખર્ચ. અને કૌટુંબિક બજેટમાં કયું સૂત્ર આવે? IW વાળું. અને કુલ ખર્ચમાં કયું હશે? બે આવશે, લાસ્ટ યર અથવા પાસે. જેની માહિતી આપણને આપેલી હોય તેની મદદથી આપણે દાખલો ગણવાનો છે. તો ઉદાહરણ નંબર 17 જોઈએ કે નીચેની માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે શું થયું છે? કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો. આપણને કીધું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનું કીધું છે. કઈ રીતે? કૌટુંબિક બજેટની. હંમેશા કયું સૂત્ર આવે? IW વાળું સૂત્ર આવે. આ આપણને આપેલો હોય તો શોધવાની જરૂર નથી, W આપેલો હોય તો પણ શોધવાની જરૂર નથી. આપણે જોઈએ સૂચક આંક, આઈ ઓલરેડી આપી દીધો છે. ભાર, ભાર પણ આપણને આપી દીધું, ભારે W, એટલે આપણે આઈ નું ખાનું પણ આપી દીધું છે, W નું ખાનું પણ આપી દીધું છે. તો એકદમ સિમ્પલ દાખલો આપણા માટે બની જશે. તો કોષ્ટક બનાવીએ. સમૂહ, સમૂહ કોણ છે? ખોરાકી વસ્તુ, કાપડ, વીજળી બર્તન, ઘર ભાડું, પરચુરણ ખર્ચા. અને ત્યારબાદ ખાનું કયું બનાવીએ? આઈ. 281, 177, 178, 210 અને 242. ત્યારબાદ ડબલ્યુ નું ખાનું બનાવીએ? 46, 10, 7, 12 અને 25. ત્યારબાદ કયો ખબર વિદ્યાર્થી મિત્રો? IW નું ખાનું બનાવવાનું. કારણ કે જીવન નિર્વાહનો સૂચક આંક બરાબર લખી શકાય, કારણ કે જીવન નિર્વાહનો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આપણને જે સૂચકાંક કીધું એનું નામ લખવાનું. જીવન નિર્વાહનો સૂચકાંક જીવન, જો આપણે ખ્યાલ થિયરીમાં જોઈએ ત્યાં જીવન નિર્વાહ સૂચકાંકમાં જીવન નિર્વાહમાં કેટલી બાબતો સમાવેશ છે? 5 બાબતો છે. પહેલું ખોરાક, કાપડ, વીજળી, ઘર ભાડું, પરચુરણ, 5 બાબતોનો સમાવેશ થાય. તો આપણે લગ્નાંક કરવાનો છે આપણે. 281 ગુણ્યા 146 કેટલો થઈ શકે છે મિત્રો? 12,926. સરસ. 177 ગુણ્યા 10 કેટલા થશે? પાછળ બિંદુ 70. ત્યારબાદ 178 ગુણ્યા 7, 178 ગુણ્યા 7 તો 119 કેટલા આવશે? 1246. 178 ગુણ્યા 7 કેટલા? 1200 છે. 7 8 56 ને 5 7 49 ને 5 54. ઓકે ચાલો. પછી 210 ગુણ્યા 12 કેટલા આવશે? 210 ગુણ્યા 12 2520. 242 ગુણ્યા 25 એટલે 242 ગુણ્યા 25 એટલે 242 ના અડધા અડધા કરો કેટલા આવશે? 6 અડધા 121, 121 60.5, 60.5 એટલે 50 ઇકવલ 60 50. હવે બધાનો ટોટલ કરો છે. આઈ નો ટોટલ કરો કેટલો? 6 6 12, 12 9 2 7 5 2 3 1 1. અને ત્યારબાદ બાકીના બે અંકો લગભગ સરવા કરો છો. કેટલા છે? 245. 245. અને આ ડબલ્યુ નો ટોટલ કેટલું થાય છે? 5 11 9 20. 100 કેટલું થઈ જાય મિત્રો? 100. એકદમ સિમ્પલ છે. 245 બાર 2 24 512 છેદમાં 100 તો કેટલા છે? 245.12. તો જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો છે? 245.12. કેટલો વધારો થયો કહેવાય? તો -100 કરો ને આધાર સૂચકાંક 100, 145.12% વધારો થયો લોકોના જીવન ધોરણ એવું કહી શકાય. ત્યારબાદ જોઈએ સેવાના જેવો દાખલો છે. સ્વાધ્યાય 1.4, સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 4 છે. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 4 નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક મેળવો. ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક મેળવવાનો છે. તો એ બધી ઉત્પાદનની વસ્તુઓ છે. જો વસ્તુ સુતરાઉ, કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ, સિમેન્ટ અને
ત્યારબાદ ભાર આપી દીધો, અહીંયા પણ આપણને ઓલરેડી ભાર આપી દીધો, ડબલ્યુ આપી દીધો છે, અને સૂચકાંક, આ સૂચકાંક પણ આપણને આપી દીધો છે. એકદમ સિમ્પલ થઈ ગયું. તો પ્રથમ કાનું વસ્તુનો, ત્યારબાદ ડબલ્યુ નું કામ બનાવીએ. પંદર, ત્રેવીસ, પંદર, પચીસ, દસ ને બાર. ત્યારબાદ સૂચકાંક આઈ નું ખાનું, બસો વીસ, બસો પચીસ, એકસો નેવું, બસો પંદર, એકસો અઠ્ઠાણું અને બસો વીસ. બસ આ એ ડબલ્યુ આપણને આપી દીધું, એકદમ સિમ્પલ દાખલો થઈ જશે. તો ડબલ્યુ લખવાનું બને, આ ડબલ્યુ લખવાનું. તો પંદર ગુણ્યા બાવીસ કેટલા થશે? ત્રણસો ને ત્રીસ, ત્રણસો ત્રીસ, અને પાછળ ઝીરો લખી દઈએ. અને ત્યારબાદ ત્રેવીસ ગુણ્યા બસો પચીસ, ત્રેવીસ ગુણ્યા બસો પચીસ અને થશે એકાવનસો ને પંચોતેર. પંદર ગુણ્યા ઓગણીસ કેટલા આવશે? બસો ને પંચ્યાસી, પાછળ ઝીરો લખી દો. પચીસ ગુણ્યા બસો પંદર, પચીસ ગુણ્યા બસો પંદર એટલે પચીસ ગુણ્યા બસો પાંચ હજાર, પંદર ગુણ્યા ત્રણસો પંચોતેર, પાંચ હજાર ત્રણસો ને પંચોતેર. અહીંયા કેટલા લખાશે? ઓગણીસો ને એંસી. અને ત્યારબાદ બાર ગુણ્યા બાવીસ અને ચોવીસ ગુણ્યા અગિયાર, ચોવીસ ગુણ્યા છેતાલીસ, છેતાલીસો ને છવ્વીસો ને ચાલીસ આવશે. આ બધા ટોટલ કરો કેટલો આવશે? જેટલો એકત્રીસ બધો ટોટલ કેટલો લખી શકાશે? એકવીસ હજાર ત્રણસો ને વીસ, પાંચ ટકા થશે, એકવીસ હજાર ત્રણસો ને વીસ ટકા. બાર ટોટલ કરો તો પંદર ને બધા ત્રીસ, ચાલીસ, પાંત્રીસ, સો. આનો ટોટલ કેટલો છે? સો. આપણને શું છે? ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક. આપણે રીડિંગ આપણે લખવું પડશે, ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા ડબલ્યુ કેટલા? એકવીસ હજાર ત્રણસો ને વીસ છેદમાં ડબલ્યુ સો, તો બસો તેર પોઈન્ટ વીસ. સૂચકાંક કેટલો લીધો મિત્રો? બસો તેર પોઈન્ટ વીસ. એકદમ સિમ્પલ રીત છે, કૌટુંબિક બજેટ એ રીત કીધું હોય એટલે આઈ ડબલ્યુ લીધા હોય, નહીંતર તમને રકમની અંદર જો ભાર આપી દીધો હોય તો પણ આપણે ફરજિયાત આઈ ડબલ્યુ વાળી રીતનો જ ઉપયોગ કરવો જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ત્યાર પછી નવા લેક્ચરની અંદર ફરી વખત કૌટુંબિક બજેટ રીતના દાખલા લઈને આપણે ચર્ચા કરવાની છે. થેન્ક યુ વેરી મચ.